અંકલેશ્વરમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આપવા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. નગરપાલિકાના પ્રમુખ સહિતના સભ્યોએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબનું ફૂલ આપી આવકાર્યા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનારી બોર્ડ પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે, જેમાં અંકલેશ્વરમાં 39 બિલ્ડિંગમાં 13 કેન્દ્રો અને 402 બ્લોકમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. અંકલેશ્વરમાં SSCમાં કુલ 11,629 વિદ્યાર્થીઓ નોંધાયા છે અને પરીક્ષા કેન્દ્રો ઉપર કોવિડ ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન થાય તે માટેની તકેદારી રાખવામાં આવી છે અને તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ કરી દેવાયા છે. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત MTM ગર્લ્સ હાઈસ્કૂલ અને જીનવાલા હાઈસ્કૂલ ખાતે નગરપાલિકાના પ્રમુખ વિનયભાઈ વસાવા, નગર શિક્ષણ સમિતિના ચેરમેન કિંજલબેન ચૌહાણ સહિતના સભ્યોએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબનું ફૂલ આપી આવકાર્યા હતા અને થર્મલ ગન દ્વારા ચેક કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા સીલબંધ રીતે પ્રશ્નપત્ર સ્ટ્રોંગરૂમથી પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચાડવામાં આવ્યા હતા અને પરીક્ષાના પ્રારંભ સાથે પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. અંકલેશ્વરની પ્રિયદર્શની સ્કૂલ ખાતે ધોરણ 10નો એકમાત્ર વિદ્યાર્થી પરીક્ષામાં બેઠો હતો, જો કે એક વિદ્યાર્થી માટે પણ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મેં ભારત સલાટ જોનલ અધિકારી અંકલેશ્વર ઝોન. અંકલેશ્વર ખાતે 39 કેન્દ્રો પર આજે ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવાઈ રહી છે અને અત્યાર સુધીમાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. તમામ શાળાઓ, તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સુસજ્જ છે. COVID-19 મહામારી બાબતે પણ સંપૂર્ણ સાવચેતી આ પરીક્ષામાં લેવાઈ રહી છે. બધા જ બિલ્ડિંગમાં 10 બ્લોક રાખવામાં આવ્યા છે. છેલ્લું બિલ્ડિંગ પ્રિયદર્શિની અંકલેશ્વર હતું, જેમાં માત્ર એક જ વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યો છે, એટલે એ એક વિદ્યાર્થી માટે પણ સમગ્ર કેન્દ્ર પર અમે તમામ સુવિધાઓ પૂરી પાડેલી છે. આજથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની એક્ઝામની શરૂઆત થઈ છે, ત્યારે સૌ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને બેસ્ટ ઓફ લક. આજે અંકલેશ્વરના જીનવાલા સ્કૂલ ખાતે નગરપાલિકાના સભ્યશ્રીઓ, શિક્ષણ સમિતિના ચેરમેન, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તેમજ
યુવા મોરચા અને સંગઠનના હોદ્દેદારો સૌ અહીંયા આવી અને વિદ્યાર્થિનીઓને વિદ્યાર્થીઓને તિલક અને ફૂલ આપી એમને બેસ્ટ ઓફ લક અને શુભેચ્છાઓ પાઠવી, એમનું આવનાર એમનું ભવિષ્ય ઉજ્જવળ બને તેવી એમને શુભેચ્છાઓ પાઠવી. ધોરણ 10 બાદ વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓના ભવિષ્યને આગળ જવા માટે ખૂબ અલગ અલગ માર્ગ એમને મળતા હોય છે, ત્યારે આ 10માની એક્ઝામ ખૂબ જ મહત્ત્વની હોય છે, ત્યારે સૌ બાળકોને અમે અહીંયા શુભેચ્છાઓ અને બેસ્ટ ઓફ લક કરી ફૂલ અને તિલક કરીને એમને વેલકમ કર્યું છે.